નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનપી એજ્યુકેશનમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણની અંદર ક્વેશ્ચન નંબર ત્રણની વાત ત્રણ ચાર અને પાંચની વાત કરીશું અગાઉના ભાગની અંદર મિત્રો આપણે ક્વેશ્ચન નંબર એક અને બેની વાત કરીએ સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચની અંદર અને મિત્રો તમે જો અમારી ચેનલમાં પ્રથમવાર વિડિયો નિહાળી રહ્યા હોય તો પ્લીઝ ચેનલને અવશ્ય એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો તો તમારા સુધી મેં દરેક પ્રકારની અપડેટ પહોંચાડતા રહીએ અને મિત્રો આ ચેપ્ટરના સ્વાધ્યાય અમે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે તો જે વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય દેખ્યા ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નીચે ક્લિક કરીને તમે સ્વાધ્યાય દેખી લો દેખી શકો છો તો ચાલો આપણે ક્વેશ્ચન ત્રણ જોઈએ તો ક્વેશ્ચન ત્રણની રકમ આ રીતની આવી છે કે પાંચ સેમિને મીટર અને કિલોમીટરમાં ફેરવો તો મીટર અને કિલોમીટરનું મિત્રો એક સૂત્ર છે તો મિત્ર મેં તમને મિત્રો થિયરીમાં સૂત્ર સમજાવ્યું હતું જે વિદ્યાર્થી મિત્રો થિયરી દેખી ના હોય તો પ્લીઝ અવશ્ય એકવાર થિયરી દેખી રહેજો તો પહેલાં આપણે મીટરનું લખી દઈએ એક મીટર બરાબર સો સેન્ટીમીટર કહેવાય અને એક કિમી બરાબર એટલે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર કહેવાય મિત્રો આ બંને સૂત્ર છે આ સેન્ટીમીટર મીટરમાંથી સેન્ટીમીટરમાં જવા માટે અને કિલોમીટરમાંથી મીટરમાં જવા માટે પણ પેલા આપણે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવાનું છે પેલા શું કહે છે પાંચ સેમીને મીટરમાં દર્શાવવાનું છે પછી કિલોમીટરમાં દર્શાવવાનું છે પાંચ સેમીને મીટરમાં દર્શાવવાનું છે પછી કિલોમીટરમાં દર્શાવવાનું છે તો આપણે સેમીને મીટરમાં ફેરી દઈશું તો સો સેમી છે જગ્યાએ એક સેમી બરાબર બરાબર એકના છેદમાં સો મીટર લખી શકાય મિત્રો એકના છેદમાં સો મીટર કારણ કે જે આપણે આગળ ક્વેશ્ચન બે માં ભણી ગયા તે જ પ્રમાણે અને એક મીટર બરાબર એક મીટર બરાબર આપણે એકના છેદમાં એક હજાર કિલોમીટર લખી શકાય આ બંને સૂત્રો આપણે ધ્યાન રાખવાના છે કારણ કે જો સેન્ટીમીટરમાંથી મીટરમાં જવાનું છે અહીંયા મીટરમાંથી સેન્ટીમીટરમાં છે કિલોમીટરમાંથી મીટરમાં છે તો આપણે એને કન્વર્ટ કર્યા કઈ રીતે સેમીમતી મીટરમાં તો સેમીમતી મીટરમાં મીટરમાંથી જે મળે તો મીટરમાંથી કિલોમીટરમાં તો જે આપણને જવાબ મળે એ મીટરમાંથી કિલોમીટરમાં આપણે જઈશું તો ચલો આપણે ચકાસીએ તો કઈ રકમ છે પાંચ સેમી આપણા જોડે કઈ રકમ આપેલી છે પાંચ સેન્ટીમીટર તો એક સેમી બરાબર એકના છેદમાં સો મીટર એમ મિત્રો તમે ધ્યાન રાખજો આપણે સેન્ટીમાં દર્શાવી દઈશું તો પાંચ સેમી બરાબર કેટલા તો થશે ક્રોસ ગુણાકા પાંચ ગુણા એકના છેદમાં સો તો પાંચના છેદમાં સો બનશે કારણ કે આપણે પાંચ ગુણા એકના છેદમાં સો ક્રોસ ગુણાકાર કર્યો એટલે અહીંયા કશુંના છેદમાં એક કહેવાશે તો પાંચ એકા પાંચ અને સો એકા સો એટલે પાંચના છેદમાં સો તો આપણને મળશે આ અપૂર્ણાંકમાં રકમ આપી છે કઈ આપી છે અપૂર્ણાંકમાં આપણે જઈશું દશાંશમાં તો છેદમાં જેટલા શૂન્ય તેટલા સ્ટેપ આપી બાજુ ખસીશું તો આપણી પાસે એક જ અંક છે બીજું ના હોય તો શૂન્ય મૂકી દેવાનો બે અંક આપણે ખસ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો પછી આપણને જે મળે એ આપણો જવાબ સમા આપણે ગયા સેમીમાંથી મીટરમાં તો આપણે મીટરમાં લખી દઈશું હવે જે જવાબ મળે મીટર એ પાછું કે મીટરમાંથી કિલોમીટરમાં તો આપણને કયો જવાબ મળ્યો જીરો પોઈન્ટ જીરો ફાઈવ મીટર આ આપણને આ જવાબ મળ્યો તો પાસું મીટરમાંથી કિલોમીટરમાં જવાબ મળે તો એક મીટર બરાબર એકના છેદમાં સો સોરી એક હજાર કિમી તો જીરો પોઈન્ટ જીરો પાંચ મીટર બરાબર કેટલા તો આપણે બંનેનો ક્રોસ ગુણાકાર કરીશું જીરો પોઈન્ટ જીરો પાંચ એકના છેદમાં હજાર તો જીરો પોઈન્ટ જીરો પાંચ છેદમાં આપણે હજાર લખીશું હજુ મિત્રો ધ્યાન રાખવાનું છે આ ચલો મિત્રો સમજો અત્યારે કાઢી દઈએ તો આપણી પાસે પાંચ છેદમાં હજાર તો આપણી પાસે છે ગુણ્યા કેટલા અંક બે તો બે શૂન્ય છેદમાં લખી દઈશું કારણ કે આપણે એમ એટલે કર્યું આપણને સરળ પડે એટલે તો આપણી પાસે કેટલા શૂન્ય અત્યારે થયા એક બે ત્રણ ચાર પાંચ તો આપણે હવે પાંચ સ્ટેપ આપી બાજુ ફરીથી કસીશું તો એક સ્ટેપ છે અહીંયા કેટલા શૂન્ય છે જોઈ લઈએ આપણે કારણ કે મિત્રો જો આ પોઈન્ટ પછી એક અને બે અંક આપેલા છે એ આપણે અહીંયા શૂન્ય મૂકી દઈશું કારણ કે આપણે કાઢવાનો પોઈન્ટ મતલબ એક જ છે કે આપણો દાખલો સરળ પડે તો પાંચના છેદમાં અજા તો મિત્રો અર્થાત ગુણ્યા સો આપણે એ મૂક્યા પાછો આપણે દશાંશમાંથી અપૂર્ણાંકમાં લઈ ગયા તો છેદમાં બે શૂન્ય મૂકી દીધા બરોબર ખ્યાલ ગયો કારણ કે એટલે કરવા મિત્રો પડે આપણને દાખલામાં સરળતા પડે તો પાંચના છેદમાં આપણે એક બે ત્રણ ચાર પાંચ શૂન્ય તો એક બે ત્રણ ચાર પાંચ શૂન્ય લખી દઈએ હવે મિત્રો ધ્યાન રાખજો આપણે હવે આપણે દશાંશો દર્શાવવાનું છે મીટરમાંથી કિલોમીટરમાં તો એક બે ત્રણ ચાર પાંચ પાંચ શૂન્ય છે તો પાંચ સ્ટેપ આપી ખસવું પડશે તો આપણી પાસે એક જ અંક છે બીજાનાવ તો શૂન્ય એક ખસે બે ત્રણ ચાર પાંચ પછી પોઈન્ટ મૂકી દેવાનો તો આગળ એક સંખ્યા લખવી પડે ના માટે આપણે નાવો ત્યારે જીરો હોય તો જે સંખ્યા આવશે તો પાછા લખીશું કિલો મીટર તો આપણો મિત્રો શું બન્યો જવાબ તો આ રીતે મિત્રો તમારે દાખલા ગણવાના છે આ રીતનું બીજો મિત્રો સેમ ટુ સેમ તમારી બીજું આપ્યું છે બત્રીસ મીમીને સેન્ટીમીટરમાં મીટરમાં અને કિલોમીટરમાં ફેરવવાનું છે ચલો આપણે એ જોઈએ આપણને ક્વેશ્ચન ત્રણની બીજો પેટા પ્રશ્ન આપેલો છે કે પાંત્રી મીમીને મીમીનો મતલબ મિલીમીટરને પહેલાં સેમીમાં ફેવરો મીટરમાં ફેરરો અને કિલોમીટરમાં ફેરવવાના છે અત્યાર સુધી આપણે બે જોયું હવે ત્રણ તો પેલા સૂત્રો લખી દઈએ પછી આપણે કન્વર્ટ કરી દઈએ તો મિત્રો આપણે જોઈએ પેલું એક સેમી બરાબર દસ મીમી છે એક સેમી બરાબર દસ મીમી પછી સો સેમી બરાબર એક મીટર કહીશું તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર કહીએ મિત્રો આમ કહીએ કે આમ કહીએ આપણને ચાલે તો એક કિમી બરાબર એક હજાર મીટર આપણે કહી શકીએ ચલો આપણે આને કન્વર્ટ કરી દઈએ તો આપણે પેલા મીમીમોથી જવાનું છે સેમીમાં આમથી આપણે આમ જવાનું છે મીમીમાંથી સેમીમાં તો એક મીમી બરાબર એકના છેદમાં દસ સેન્ટીમીટર થશે એક મી બરાબર એકના છેદમાં દસ સેન્ટીમીટર આપણું એક બન્યું અહીંયા એક સેમી બરાબર પાછું સેમીમાં જવાનું છે તો એક સેમી બરાબર એકના છેદમાં સો મીટર બનશે કારણ કે અહીંયા સો સેમી બરાબર એક મીટર હતું તો એક સેમી બરાબર કેટલા એકના છેદમાં દસ મીટર આપણે જો આમ જવાનું છે તો આ સો ક્યાં થશે ભાગાકારની અંદર આવશે અહીંયા એક મીટર બરાબર એકના છેદમાં હજાર કિલોમીટર બનશે આ મિત્રો તમારે બહુ ધ્યાન રાખવાનું છે કે કન્વર્ટ આપણે કઈ રીતે કર્યા જુઓ અહીંયા એક સેમી બરાબર દસ મીમી હતા તો આપણે એક જ મીમીની જરૂર છે તો એક મીમી બરાબર છેદમાં સો આવશે કારણ કે દસમો ભાગ કહેવાશે તો એક મીમી બરાબર એકના છેદમાં દસ સેમી અહીંયા સો સેમી બરાબર એક મીટર હતા સો સેમી બરાબર એક મીટર હતા તો એક સેમી બરાબર તીનો સોમો ભાગ આવશે કારણ કે સો છે એટલે સોમો ભાગ હજાર હોય તો હજારમો ભાગ તે જ પ્રમાણે કિલોમીટરમાં એક કિમી બરાબર એક હજાર મીટર એક મોટાનો ભાગ એક હજાર ટુકડા થયા તો એક ટુકડાનો ભાગ એકના છેદમાં હજાર કહેવાશે સો એક હજારનો ભાગ કહેવાશે તો આ રીતે આપણે ફેરવીએ પહેલાં પાંત્રીસ મીમી આપણી રકમ છે આ રીતની પાંત્રીસ મીમી આપણા ત્રણ સૂત્રો મિત્રો ખ્યાલ આવી ગયા તો પેલા સેન્ટીમીટરમાં ફેરવી દઈએ તો મીમી માંથી સેન્ટીમીટર જાણું એકના છેદમાં ગુણ્યા એક ના છેદમાં દસ તો અહીંયા આપણને પાંત્રીસ ના છેદમાં દસ લખી છો કારણ કે છેદની અંદર કશું ના આપણે સામસામે ગુણાકાર કર્યો તો પાંત્રીસ એકા પાંત્રીસ દસ એકા દસ તો આ અપૂર્ણાંકમાં આપેલી છે તો અપૂર્ણાંકમાંથી દશાંશમાં જવાબ મળે જેટલા છેદમાં શૂન્ય તેટલા સ્ટેપ ડાબી બાજુ કસીશું મિત્રો તો અહીંયા આપણે ત્રણ પોઈન્ટ પાંચ સેમી લખી શકીશું અહીંયા આ રીતે હવે જે જવાબ મળ્યો એમાંથી આપણે સેમીમાં જવાનું છે મિત્રો ધ્યાન મીટરમાં તો આપણને જવાબ શું મળ્યો ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એમાંથી આપણે જવાનું છે મીટરમાં તો આપણે સૂત્ર ખબર જ છે સૂત્ર એક સેમી બરાબર એક સેમી બરાબર એકના છેદમાં સો મીટર તો ત્રણ પોઈન્ટ પાંચ સેમી બરાબર કેટલા તો ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા એકના છેદમાં સો તો આપણને મળશે અહીંયા ત્રણ પોઈન્ટ પાંચ છેદમાં સો તો આપણી પાસે એક બે અંક જવાનું છે હજુ મિત્રો તો અહીંયા પોઈન્ટ આપેલો છે મિત્રો ધ્યાન રાખજો તો આપણે પોઈન્ટને પહેલાં આપણે સાદા રીતે દર્શાવી દઈએ પોત્રીસના છેદમાં જે પોઈન્ટ કાઢી દઈએ તો છેદમાં દસ કહેવાશે ગુણ્યા છેદમાં કશું નહોતું અહીંયા ગુણ્યા તો આ સો તો એમના એમ હતા જ મિત્રો ધ્યાન રાખજો આપણે પોઈન્ટ કાઢીને આપણે આપણે આ પોઈન્ટ કાઢી દઈએ આપણે આ રીતની રકમ સમજી લો પોત્રીસના છેદમાં અહીંયા દસ લખી દીધા છેદમાં સો છે એમ એમ તો પાંત્રીસના છેદમાં શું નેકલી મળી ચેર મળી ચાર સ્ટેપુ પડશે કિલોમીટરમાં દર્શાવું છે જીરો પોઈન્ટ પાંત્રીસ ને આપણે કિલોમીટરમાં દર્શાવવાનું છે તો ચલો આપણે કિલોમીટરમાં દર્શાવીએ તે જ પ્રમાણે જીરો પોઈન્ટ જીરો પાંત્રીસ આપણે કિલોમીટરમાં દર્શાવીએ તો આપણને કિલોમીટરનું સૂત્ર મિત્રો ખબર જ છે તો એક મીટર બરાબર એક હજાર કિલોમીટર એક મી મીટર બરાબર એકના છેદમાં હજાર કિમી તો જીરો પોઈન્ટ જીરો પાંત્રીસ બરાબર કેટલા તો જીરો પોઈન્ટ જીરો પાંત્રીસ ગુણ્યા એકના છેદમાં હજાર તો જીરો પોઈન્ટ જીરો પાંત્રીસ છેદમાં એક હજાર લે સોરી દસ હજારથી મિત્રો થઈ ગયા આ એક હજાર આપણે લખી દીધા જો મિત્રો બીજી રીત તમારે સમજાવ અહીંયાથી સુધારો વધારો ના કરવો હોય તો તમે એક બે ત્રણ તો અહીંયાથી એક બે ત્રણ બીજા ત્રણ શૂન્ય ખસી શકો છો તો આપણે એ રીતે જોઈએ આ તો હતા જ પાંચ ત્રણ જીરો હતા પાછા આવે કેટલા શૂન્ય ખસવાનું છે એક બે ત્રણ કશું તો એક બે ત્રણ કશુંનો હતો જીરો તો આપણો ઝીરો પોઈન્ટ ડબલ જીરો ડબલ ઝીરો ડબલ જીરો પાંત્રીસ આપણો જવાબ તો એ મિત્રો તમારો ક્વેશ્ચન હવે ક્વેશ્ચન ક્વેશ્ચન ચાર ની અંદર રકમ એમ કિલોગ્રામમાં દર્શાવો રકમ આ રીતના બસો ગ્રામ ગ્રામમાંથી જવાનું છે કિલોગ્રામમાં તો આપણને ખબર જ છે એક હજાર ગ્રામ બરાબર એક કિલો ગ્રામ આપણા સૂત્ર ખબર જ છે પણ આપણો ગ્રામમાંથી કિલોગ્રામમાં જવાનું છે તો આપણે પહેલાં એક ગ્રામ કરી દઈએ તો એક ગ્રામ બરાબર એકના છેદમાં એક હજાર કિલોગ્રામ લખી શકીએ કારણ કે આપણે કનોડ એટલી મિત્રો કર્યા તો આપણો આપણને સરળ પડે તો અહીંયા બસો ગ્રામ છે તો અહીંયા એક એટલે કર્યા કારણ કે બસો જોડે આ વસ્તુને આપણે ગુણતા ફાવીએ તો એક ગ્રામ બરાબર एकदमा एक हज़ार किलोग्राम तो बसो ग्राम बराबर के बसो गुण एकदमा हज़ार बसो गुण्या एकदमा हज़ार तो, ना ना तो कसुना एक बसो नीचे कसूनाद में एक तो लखाश तो बसोनाद में हज़ार लखी सके मित्रों कारण के सामसा क्रॉस गुणकार करो इतने हमें मित्रों ध्यान राखो

આપણા રીતની રકમ આપે છે આ સૂત્ર પ્રમાણે એક ગ્રામ બરાબર એકના છેદમાં હજાર કિલોગ્રામ લખી શકીએ તો મિત્રો ડાયરેક્ટ કરું છું ચોત્રીસ સિત્તેર ગુણ્યા એકના છેદમાં હજાર તો ચોત્રીસ સિત્તેરના છેદમાં એક હજાર મિત્રો આપણે લખી શકીએ તો આપણે જવાબ એક બે ત્રણ સ્ટેપ કસનો તો એક બે ત્રણ ખસ્યા તો ત્રણ પોઈન્ટ ચારસો સિત્તેર કિલોગ્રામ આપણો જવાબ આવશે તે જ પ્રમાણે મિત્રો છેલ્લો દાખલો આપણે આઠ ગ્રામ ચાર વત્તા આઠ કિલોગ્રામ ગુણા એકના છેદમાં હજાર લખી શકીશું ડાયરેક્ટલી મિત્રો મેં અહીંયા કર્યું તો ચાર વત્તા આઠના છેદમાં આપણે હજાર લખી શકીએ અહીંયા તો ચાર વત્તા કેટલા શૂન્ય એક બે ત્રણ ત્રણમાં આ સ્ટેપ સોરી ત્રણ સ્ટેપ હસવું પડશે તો એક ખસે બે અને ત્રણ પછી શૂન્ય તો આપણો જવાબ આવશે ચાર પોઈન્ટ ડબલ જીરો આઠ કિલો ગ્રામ ખ્યાલ મિત્રો આ રીતે મારા દાખલા બધા આ રીતના કરવાના છે હવે ચલો ક્વેશન પાંચ જોઈએ ક્વેશ્ચન નંબર પાંચ મિત્રો કે દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખો તમારે ક્વેશ્ચન નંબર પાંચની અંદર આ આપેલું છે મિત્રો તમે વિસ્તૃત સ્વરૂપની અંદર મેં થિયરીમાં સમજાયું હતું તો જે વિદ્યાર્થી મિત્રોએ થિયરી દેખી ના હોય તો પ્લીઝ અવશ્ય એકવાર થિયરી દેખી લેજો કારણ કે તે તમને વધારે પડતો ખ્યાલ આવે દાખલાની અંદર કારણ કે દાખલા તમને ગોખવાનો પ્રયત્ન ના કરો એના માટે અમે થિયરી મૂકીએ છીએ દરેક મેથ્સની અંદર દરેક ચેપ્ટર વાઇઝ તો તમને અહીંયા થોડુંક સમજાવી દો ચલો કોઈ મેં સંખ્યા લેતી ત્રણસો પોઈન્ટ પછી બાજુ અને પછી બાજુ આના સિવાય કોઈ સંખ્યા પરીક્ષાની અંદર આવશે નહીં તો મિત્રો દો ચલો પોઈન્ટ પછીના પ્રથમ અંકને પ્રથમ અંક છે ને આપણે દશાંશ કહેવાશે શું કહીશું દશાંશ પોઈન્ટ પછીના બીજા અંકને આપણે સતાંશ પોઈન્ટ પછીના ત્રીજા અંકને સહસ્ત્રાંશ કહીશું શું કહીશું સહસ આ જમણી બાજુ કઈ વાત થઈ આ ત્રણ જમણી હવે ડાબીની વાત કરીશું પોઈન્ટ પછીના પ્રથમ અંકને એકમ બીજા અંકને આપણે દશક ત્રીજા અંકને સો કહીશું આ આપણે થઈ ડાબી હવે મિત્રો દશાંશને આપણે દશાંશને એક ભાગ્યા દસ વડે ગુણીશું સતાંશને એક ભાગ્યા સો વડે ગુણીશું સહસ્ત્રાંશને એક ભાગ્યા આપણે હજાર વડે ગુણવાના રહેશે મિત્રો વિસ્તૃતની અંદર એમ કહેવા માંગે જે સંખ્યા અંક આગળ કે ચલો આઠ અહીંયા છે તો પોઈન્ટ પછી બીજો અંક છે તો કયો તે સતાંશ ને એક ભાગ્યા સો વડે ગુણવા થશે એક ભાગ્યા દસ વડે તો પોઈન્ટ પછીના પ્રથમ અંક આ અંકને એક ભાગ્યા દસ વડે ગુણીશું બીજા અંકને એક ભાગ્યા સો વડે અને ત્રીજા અંકને એક ભાગ્યા હજાર વડે તે જ પ્રમાણે તો બાજુ એકમને આપણે એક વડે દશકને આપણે દસ વડે ને સોને આપણે સો વડે ગુણવાના રહેશે તો ચલો આ પ્રમાણે આપણે વિસ્તૃત સ્વરૂપમાં કઈ રીતે લખીએ છીએ તો પહેલો દાખલો આપણે આ રીતનો આપેલો છે વીસ પોઈન્ટ જીરો ત્રણ તો ચલો મિત્રો આપણે અહીંયાથી ચાલુ કરીએ અહીંયાથી તો આપણને મજા રહેશે લખવાની અંદર તો પોઈન્ટ પછી પ્રથમ અને બીજો અંક ડાબી બાજુ થયો તો કયો થયો ડાબી બાજુ અંક બીજો દશક તો દશકને કેટલા વડે દસ વડે ગુણવા રહેશે તો મિત્રો બે 10 દસ ગુણું છું પછી મિત્રો તમે સરવાળો કરવાનો રહેશે જે સંખ્યા પટી જાય પછી તમારે સરવાળો કરવાનો રહેશે તો આ પ્રથમ અંક મળી ગયો વધતાં જીરો પ્રથમ અંક એટલે જીરો 1 વડે ગુણવા રહેશે એકાદ એકમને એક વડે વત્તા પોઈન્ટ પછી જમણી બાજુ પ્રથમ અંક ને જમણી બાજુ કયું હતું પોઈન્ટ પછી પોઈન્ટ પછી જમણી બાજુ અંક કયો દશાંશ દશાંશ ને એક ભાગ્યા દસ તો જીરો ગુણ્યા એક ભાગ્યા દસ વત્તા બીજો અંક કયો છે સતાંશ તો એને ત્રણ ગુણ્યા એક ભાગ્યા સો મિત્રો આ વસ્તુ તમે ધોરણ છ ની અંદર ભણી ચૂક્યા છો તો આ રીતે વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવવાનું છે તે જ પ્રમાણે આપણે બીજું જોઈએ બે પોઈન્ટ જીરો ત્રણ તો બે પ્રથમ અંક એકમ થયો તો બે ગુણ્યા એક વત્તા પોઈન્ટ પછીનો પ્રથમ અંક દશાંશ થયો તો એને એક ભાગ્યા દસ વડે ગુણીશું ગુણ્યા એક ભાગ્યા દસ વત્તા બીજો અંક સતાંશ થયો તો ત્રણ ગુણ્યા એકના છેદમાં આ રીતે મિત્રો લખી શકાશે ત્રીજો મિત્રો જોઈએ બસો પોઈન્ટ એકમ દશક સો થયો તો સોને આપણે ત્રણ ગુણ્યા સો વડે લખાશે સોને આપણે શું લખાશે ત્રણ ગુણ્યા સો વત્તા બીજો અંક શું દસ વડે ગુણ્યા દસ આ રીતે મિત્રો ઓનડાલાઇન તમારે કરતું રહ્યું કારણ કે પરીક્ષાની અંદર ભૂલના પડે કે સરવાળા પણ ક્લિયરી દેખાય એટલે પ્રથમ અંક એકમ હશે તો જીરો ગુણ્યા એક વડે ગુણીશું વત્તા પોઈન્ટ પર જમણી બાજુ પ્રથમ અંક દશાંશ એક ભાગ્યા દસ વડે ગુણીશું ગુણ્યા એક ભાગ્યા દસ વડે વત્તા બીજા અંકના એક ભાગ્યા સો વડે ગુણીશું જીરો ગુણ્યા એક ભાગ્યા સો આ રીતે મિત્રો તમારે ગુણવાનું રહેશે હવે મિત્રો છેલ્લો જોઈએ આપણે છેલ્લાની અંદર શું રકમ આપેલી છે બે પોઈન્ટ જીરો ચોત્રીસ આ રીતની રકમ આપેલી છે તો પોઈન્ટ પછી પ્રથમ અંક એકમ કેવા છે એકમને આપણે એક વડે ગુણીશું તો બે ગુણ્યા એક છે અંડરલાઈન કરી દઈએ વત્તા પોઇન્ટ પછી જમણીમાં પ્રથમ કહી દો છે દસાંશ તેને એક ભાગ્યા દસ વડે ગુણીશું જીરો ગુણ્યા એક ભાગ્યા દસ બીજો અંક છે કયો કયા સતાંશ કહેવાશે તેને આપણે એક ભાગ્યા સો વડે ગુણ ત્રણ ગુણ્યા એક ભાગ્યા સો વત્તા ત્રીજો અંક સહસ કહેવાશે એને આપણે એક ભાગ્યા હજાર વડે ગુણીશું તો મિત્રો અહીંયા તમારે ક્વેશ્ચન પાંચ પૂરો થાય છે તો મિત્રો આ ભાગની અંદર તમારે ક્વેશ્ચન ત્રણ ચાર પાંચ અહીંયા પૂરા થાય છે આગળના ભાગની અંદર મિત્રો તમારો ક્વેશ્ચન છ સાત અને આઠ તે જ પ્રમાણે મિત્રો તમારો સ્વાધ્યાય આગળના ભાગની અંદર ક્લિયર થઈ જશે તો મિત્રો તમે સ્વાધ્યાયના આગળના ભાગ એટલે કે બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે બે પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ ચાર અને બે પોઈન્ટ પાંચના એક બે અને ત્રણ ભાગ ના દેખ્યા હોય તો પ્લીઝ અમે ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક મૂકેલી છે તો જે વિદ્યાર્થી મિત્રોએ ભાગ દેખ્યા નથી તો તમે અવશ્ય એ ભાગ દેખી લેજો તો તમને વધારે પડતો પરીક્ષાની અંદર ખ્યાલ આવશે અને મિત્રો જો તમારી ચેનલ પર જો મિત્રો તમે અમારી ચેનલ પર પ્રથમવાર વિડિયો નિહાળી રહ્યા હોય તો પ્લીઝ અમારી ચેનલને અવશ્ય એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો તે તમારા સુધી અમે દરેક પ્રકારની અપડેટ પહોંચાડતા રહીએ અને મિત્રો પ્લીઝ અમારા વિડીયોની અંદર તમને કોઈ પણ પ્રકારનો અભિપ્રાય આપજો તેથી અમને ખ્યાલ આવે કે આગળના વિડીયોના આગળના વિડીયો લેક્ચરની અંદર અમે અમારે કેવા પ્રકારનું કન્ટેન્ટ કેવા પ્રકારની થિયરી લઈને મૂકીએ તો પ્લીઝ તમે અમારો વિડીયો જુઓ તો પ્લીઝ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ બોક્સની અંદર પ્લીઝ તમારો અભિપ્રાય આપજો તમને ખ્યાલ આવે કે આગળના લેક્ચર મારે મૂકવા કે ન મૂકવા મૂકવા તો કેવા પ્રકારના મૂકવા તો પ્લીઝ મિત્રો તો કોમેન્ટ બોક્સની અંદર તમારો અભિપ્રાય આપજો થેન્ક યુ